સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ભારતના કેટલાક રાજ્યોથી લઈ અને વિશ્વના અનેક દેશોમાં કુદરતી આફતે કહેર વર્તાવ્યો છે. સેંકડો લોકોના મોત, હજારો ઘાયલ થયા, જ્યારે લાખો લોકો ઘર વિહોણા બન્યા છે. મહાસત્તા અમેરિકા પણ કોપાયમાન થયેલી કુદરત સામે લાચાર થઈ ગયું છે. મેક્સિકોને ભૂકંપ અને પૂરનો બેવડો માર પડ્યો. કોઈ જગ્યાએ ધરાધ્રુજી તો કોઈ જગ્યાએ ડુંગર ડોલી ઉઠ્યા. અને આ તરફ ભારતમાં પણ બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્થિતિ કથળી છે. પર્યાવરણને સતત પરેશાન કરતો માનવ સમાજ હવે પસ્તાઈ રહ્યો છે. પ્રકૃતિ સાથે ચેડા કરવાનું જ આ પરિણામ છે કે આજે તે જોવા મળી રહ્યું છે. પ્રકૃતિનો પ્રકોપ. મેક્સિકો હજુ તો પૂરની તબાહીમાંથી બહાર આવે તે પહેલા જ કુદરતે બીજી જોરદાર થપાટ લગાવી છે. આકાશી આફત સામે ઝઝૂમી રહેલા મેક્સિકોમાં ધરતી પણ ધણધણી ઉઠી છે. 7.1ની તીવ્રતાના ભૂકંપે તારાજી સર્જી છે અને જ્યાં જુઓ ત્યાં કાટમાળ નજરે પડ્યો છે. ભારે વરસાદથી ઘરમાં પુરાયેલા લોકો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. ધ્રુજી ઉઠી ઘરની દિવાલો, ડોલવા લાગ્યા ઝુમ્મર. બોક્સિંગની મેચ છોડી ભાગ્યા ખેલાડીઓ. પ્રેક્ષકોમાં મચી ગઈ ભાગદોડ. ભયભીત થયેલા લોકો દોડી આવ્યા બહાર. મોતનો ડર અને મચી ગઈ નાસભાગ. બાળકો, વૃદ્ધો લાચાર. વરસાદ વચ્ચે ભૂકંપથી હાહાકાર. ઇમારતોમાં થવા લાગ્યા શોર્ટ સર્કિટથી ધડાકા. હચમચાવી નાખતા આ દ્રશ્યો મેક્સિકો શહેરના છે, જ્યાં 7.1ની તીવ્રતાના ભૂકંપે બધું જ બરબાદ કરી દીધું. ભૂકંપ એટલો ખતરનાક હતો કે ભૂકંપનું કેન્દ્રબિંદુ પ્રશાંત મહાસાગરના કિનારે આવેલા આકાપુલ્કો શહેરમાં નોંધાયું હોવા છતાં ત્યાંથી 900 કિલોમીટર દૂર આવેલા મેક્સિકો શહેરને હચમચાવી નાખ્યો. જોરદાર ઝટકાથી લોકો એટલા હેપતાઈ ગયા કે શું કરવું અને શું ન કરવું એનું પણ ભાન ન રહ્યું. ભૂકંપના આંચકા હોવાનું ધ્યાને આવતા જ લોકો અડધી રાત્રે રસ્તા પર દોડી આવ્યા. બાળકો, પાલતુ પ્રાણીઓ સાથે લોકો પોતપોતાનો જીવ બચાવવાની જહેમત ઉઠાવતા જોવા મળ્યા. Vivimos en un primer piso. En cuanto oímos la alarma sísmica bajamos. Estaba muy muy fuerte, se sentía muy muy fuerte. Y pero todo muy bien. O sea, solo el susto. 7.1 ની તીવ્રતાનો ભૂકંપ અને એ પણ રાતના સમયે આવ્યો. પરિણામે ડર અને જાનહાનીનો ભય પણ તીવ્ર બન્યો. એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ઘરની અંદર જોખમ. મેક્સિકો શહેરની દરેક ગલી અને મોહલ્લા પળવારમાં જ લોકોથી ઉભરાઈ ગયા. દરેકના ચહેરા પર નજરે જોયેલી આફતનો ખોફ સ્પષ્ટ જોવા મળ્યો. અને લોકો પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ખૂણાઓની નીચે આશ્રય લઈને ઉભા રહી ગયા, કારણ કે ઘરમાં પગ મૂકતા પણ હવે ડર લાગી રહ્યો હતો. ભૂકંપ બાદના આ દ્રશ્યો એ પુરવાર કરે છે કે આંચકા કેટલા ભયાનક અને વિનાશકારી હશે. પળવારમાં જ અનેક ઇમારતો અને પોલ ધરાશાયી થઈ ગયા. આ દ્રશ્યો જુઓ, જેમાં એક ઇમારત નજીક પાર્કિંગના શેડના પોલ ધરાશાયી થઈ કાર પર પડતા કારનું કચ્છર ઘાણ નીકળી ગયો. આવી જ રીતે પોલ પડતા એક વ્યક્તિનું મોત થયાના પણ અહેવાલ છે. શહેરની અનેક દુકાનો ક્ષતિગ્રસ્ત જોવા મળી.
ફરવા માટે આવેલા પર્યટકો રસ્તા પર રઝળવા મજબૂર બન્યા. નજર સામે જ યમરાજને જોઈને અનેક લોકોની આંખમાંથી આંસુ સરિયાવ્યા. ફોર આલ્ગો કે નો સે લો ડિસેયો યો નાદિએ અ નાદિએ ઈ લોગો ઇન એલ પીસો 12 સી હાવિયો ના બ્રિગાડા ડે ઇવાકુએશન પેરો તામબિયન એલ્લોસ કોમ તાંતો એલ્લોસ કોમ નોસોત્રોસ સ્ટામોસ. ફૂટપાથ પર ઉભેલા આ લોકો સહેલાણીઓ છે જેઓ મેક્સિકોની સુંદરતા નિહાળવા આવ્યા હતા, પરંતુ ભૂકંપે તેઓને ખરાબ અનુભવ કરાવ્યો. શહેરના ગિરજાઘરનો કેટલોક ભાગ તૂટી જતા માર્ગો પર વિખેરાયેલો જોવા મળ્યો. થોડી વારમાં જ રાહત અને બચાવ દળની ટુકડીઓ તથા પોલીસ પહોંચી અને શહેરભરમાં એમ્બ્યુલન્સની સાયરનો ગુંજવા લાગી. મેક્સિકો શહેરમાં આવેલા ભૂકંપ દરમિયાન શહેરમાં ચાલી રહેલી બોક્સિંગ ગેમનો એક વિડિયો પણ સામે આવ્યો, જ્યાં અફરાતફરી મચી ગઈ. ભૂકંપ આવ્યાની અનુભૂતિ થતાં જ એકબીજા સામે લડી રહેલા બોક્સર મેદાન છોડીને ભાગી છૂટ્યા. મેચ નિહાળી રહેલા પ્રેક્ષકોમાં પણ નાસભાગ મચી ગઈ. El general Sandoval, secretario de la Defensa, ha hecho una consulta, una revisión en todas las zonas militares y ese es el reporte que se tiene. Afortunadamente no hay daños. Adrashyo bhukamp baad sarjayeli tarajina chhe, jema ek imarat dharashay thai gayi. જો કે તેમાં રહેલી બાળકીનો સદનસીબે બચાવ થયો. સવારે જ્યારે બચાવ ટુકડીના જવાનોએ આ ઇમારતમાં ફસાયેલી બાળકીની જાણ થઈ ત્યારે તેમણે બાળકીને નીચે ઉતારી. આ દ્રશ્યો ભૂકંપના એપિસેન્ટર ગણાતા અલાપુલકો શહેરના છે, જ્યાં એક કાર પર કાટમાળ પડતા કારનો કચ્છર ઘણ નીકળી ગયો. અહીં ભૂકંપના કારણે ભૂસ્ખલન થતા કેટલાક માર્ગો બંધ થઈ ગયા. હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોની ભીડ જોવા મળી. અહીં સમુદ્ર કિનારે ફરવા માટે આવતા પર્યટકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો, કારણ કે પર્યટકો જેમાં રોકાયેલા હતા તે રિસોર્ટ તથા હોટલની ઇમારતો મોટા પ્રમાણમાં ક્ષતિગ્રસ્ત થઈ. Porque mi amiga gritando en pánico, los niños, y luego yo cuidando que no se cayera uno de los niños al momento de correr. Y luego yo me caí tres veces. O sea, tres veces me caí, sentí que ahí se me iba a caer el hotel porque el hotel se estaba moviendo muy horriblemente. Paryatakona shabdoj kahi raha chhe ke ahi ratna samaye avela bhukamp thi kevi bhayanak paristhiti sarjai chhe. La verdad, estábamos enfrente del hotel y yo nomás sentí mucha confusión, terror, todo tembló, el hotel se meneaba, yo no sé cómo se meneaba demasiado y sadnasibe Mexico ma bhukamp same sthanik tantra ni sari kamgiri ane loko ni samay suchakta na karane moti janhani tali. પરંતુ જેણે નજર સામે ભૂકંપથી સર્જાયેલી ભયાનકતા જોઈ છે તેઓને આજે પણ રાત્રે ઊંઘ નથી આવતી. મેક્સિકો પર આ સપ્તાહમાં આવેલી ભૂકંપની પહેલી આફત નથી. છેલ્લા એક સપ્તાહથી આ શહેર ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે. તો શહેરમાં ભારે તારાજી પૂરે સર્જી છે અને પૂરના કારણે અહીં હજારો લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડી. 20 વધુ લોકોના મોત પણ થયા અને અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ બંધ થયાના બે દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા. ચારે તરફ પાણી જ પાણી, સર્વત્ર તબાહીની તસવીર. રસ્તા પર નદીની પાણીનો ધસમસતો પ્રવાહ, બધું જ તાણી ગયું ભીષણ પૂર. રાજમાર્ગો પર તરતી ઘર વખરી, પૂરના પાણીમાં રસ્તા પર વહેવા લાગી લારી. પાણી સાથે વહી જતી સેંકડો કાર.
ગાંડાતુર થયેલા પાણીના પ્રવાહના આ દ્રશ્યો મેક્સિકોના છે. 30મી ઓગસ્ટે મેક્સિકોમાં આવેલા ભયંકર નોરા વાવાઝોડા બાદ વરસાદ કહેર બનીને તૂટ્યો. સતત 6 દિવસ સુધી પડેલા વરસાદે એવી તારાજી સર્જી કે લોકો ઘરના રહ્યા કે ન ઘાટના. આફત બનીને ત્રાટકેલા વરસાદથી આવેલા પૂરના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે અહીં રહેતા લોકોની શું હાલત થઈ હશે. કારણ કે ગલી મહોલ્લામાં નદીની જેમ પૂરનો પ્રવાહ જોવા મળ્યો. પ્રવાહની તીવ્રતા એટલી કે તેમાં સેંકડો કાર તણાઈ ગઈ. રસ્તા અને પાર્કિંગમાં રહેલા વાહનો કંઈક આ રીતે તણખલાની માફક પાણીમાં તરતા જોવા મળ્યા. સમતળ રસ્તા કરતા ઉતાર ચઢાવવાળા રસ્તા પર ભયાવહ સ્થિતિ જોવા મળી. પાણીનો પ્રવાહ દરિયાના મોજાની જેમ ઉછળતો દેખાયો અને કાર હિલોળે ચડી. મેક્સિકોમાં કોઈ એક વિસ્તાર નહીં, લગભગ તમામ વિસ્તારમાં આ પ્રકારે કારનું પાણી સાથે વહન જોવા મળ્યું. પૂરના પાણી મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં ઘૂસી જતા વેપારીઓની મુશ્કેલી વધી ગઈ. જોકે કુદરતના આ કહેર સામે સૌ કોઈ લાચાર જોવા મળ્યો. મધ્ય મેક્સિકોના હિડાલ્ગોમાં આવેલી સરકારી હોસ્પિટલમાં પૂરનું પાણી ઘૂસી જતા સેંકડો દર્દીઓ ફસાયા. અહીં કોરોનાના 40થી વધુ દર્દીઓની પણ સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા અવ્યવસ્થા સર્જાઈ. વીજ પુરવઠો ખોરવાઈ જતા ઓક્સિજનનો પુરવઠો ઠપ્પ થઈ ગયો અને 17 દર્દીઓના મોત થઈ ગયા. હોસ્પિટલમાં ફસાયેલા લોકો માટે સૌથી પહેલા બોટની મદદથી સૈનિકો પહોંચ્યા અને કેટલાક લોકોને બચાવી લેવાયા. જોકે બોટથી રેસ્ક્યુ ઓપરેશનમાં વિલંબ થાય તો દર્દીઓનું સ્વાસ્થ્ય કથળી શકે તેમ હતું. આથી મદદ માટે સેનાનું હેલિકોપ્ટર બોલાવાયું અને દર્દીઓને બચાવી લેવાયા. પૂરમાં અનેક લોકો જરૂરી સામાન લઈને ઘર છોડી રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા છે. સેનાના જવાનો રાત દિવસ રાહત અને બચાવ કાર્યમાં જોતરાયા છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને બોટના સહારે બચાવીને સલામત સ્થળે પહોંચાડાઈ રહ્યા છે. વરસાદ બંધ થયા બાદ પણ હજુ અનેક ઘરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. માણસો જ નહીં પ્રાણીઓ પર પણ પૂરના પાણીથી બચવા ઊંચાણવાળી જગ્યાઓ શોધવા મજબૂર છે. શહેરભરમાંથી તણાઈને આવેલી કાર, બસ, ટેન્કર અને ટ્રકોનો જમાવડો નદી પર બનેલા પુલ નજીક જોવા મળી રહ્યો છે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. અને અમેરિકામાં જ નહીં ભારતમાં પણ પૂરના પ્રકોપથી કેટલાય રાજ્યોની જનતા ત્રસ્ત છે. મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ફરી શરૂ થયેલા જોરદાર વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું, જેની સૌથી વધુ અસર બુલઢાણામાં જોવા મળી. ભારે વરસાદના કારણે બુલઢાણાની નદીઓમાં ઘોડાપૂર આવ્યો. રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા. સ્થાનિકોનો દાવો છે કે ધસમસતા પાણીના આ પ્રવાહમાં કેટલીક ગાયો પણ તણાઈ ગઈ. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પણ પૂરના પ્રકોપથી રહેણાંક વિસ્તારો જ નહીં, ખેતી પાકો પણ ધોવાઈ ગયા. ખેતરમાં ઊભા પાકના ધોવાણના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો. આ દ્રશ્યો બિહારના બેગુસરાયના છે, જ્યાં વરસાદ ઘટતા ગંગાનું જળસ્તર પણ ઘટ્યું. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો હજુ પણ પાણીમાં જ જીવન વિતાવવા મજબૂર બન્યા છે. કારણ કે ગંડક નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીંના સોનબરસા ગામમાં ગંડક નદીનું પાણી ફરી વળતા 50 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા.
ગામમાં અવરજવર માટે નૌકા એકમાત્ર સહારો બની છે। બિહારના સીતામઢી જિલ્લાના બાગમતી અને અધવારા પંથકમાં પણ સ્થાનિક નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેની અસર અહીંના હજારો લોકોના જનજીવન પર પડી છે। મનુષમારા નદીનું જળસ્તર વધતા રસ્તા પર પાણી વહી રહ્યા છે। બાગમતીમાં પણ લોકોની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી। બાગમતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા રોજીરોટીની સમસ્યા પેદા થઈ ગઈ છે। ભોજન તો ઠીક, અહીં પીવાના પાણીની પણ તંગી છે। અહીં હોડીની સગવડ નથી, એટલે લોકો જાતે જ તરાપો બનાવી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પણ રાપ્તી અને આમી નદીમાં પૂર આવ્યું, જેના કારણે સ્થાનિક લોકો મુસીબતમાં મુકાયા। અહીં છેલ્લા 20 દિવસથી માણસો અને પશુઓ પૂરના પાણીથી પરેશાન છે। માત્ર પૂરના પાણી જ નહીં, ઉત્તરાખંડમાં પહાડ આફતની જેમ તૂટી રહ્યા છે। ઋષિકેશ ગંગોત્રી નેશનલ હાઈવે પર પહાડની ટોચ અચાનક ધસી પડી। બાઇક પર જઈ રહેલા બે યુવાનો માંડ માંડ બચ્યા। મોટા મોટા પથ્થર હાઈવે પર જમા થઈ જતા વાહન વ્યવહાર 3 કલાક સુધી બંધ કરવો પડ્યો। 3 દિવસ પહેલા ઋષિકેશ બદ્રીનાથ રાજમાર્ગ પર નરકોઠા નજીક ભૂસ્ખલનની ઘટના બની હતી। અચાનક જ પર્વતનો કેટલોક ભાગ રસ્તા પર ધસી પડ્યો, જો કે એ સમયે માર્ગ ખાલી હોવાથી જાનહાનિ ટળી, પરંતુ રોડ કલાકો સુધી બંધ રહ્યો। સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું છે, રજા આપશો, નમસ્કાર।